તો આ તરફ ગીર સોમનાથના વેરાવળ કોડીના રેલવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોએ વિરોધ સામે આવ્યો છે. ખેડૂતોના વિરોધ છતાં રેલવે અધિકારી સર્વે માટે આવતા ખેડૂતો રોષે ભરાયા અને સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓને સર્વે કરતા અટકાવ્યા હતા અને પરત મોકલાવ્યા, જેને લઈને આ મામલો વધુ ગંભીર બન્યો છે. જિલ્લાના સોમનાથથી કોડીનારના વડનગર સુધી 40 કિલોમીટર ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઇન સરકાર બનાવવા જઈ રહી છે. આ માટે રેલવે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, જેમાં 1 વર્ષ અગાઉ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતોને લેખિત વાંધા અરજીઓ પણ દાખલ કરી. આમ છતાં હાલમાં આ કમર્શિયલ રેલ પ્રોજેક્ટ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ફિઝિકલ સર્વેની કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં ચિંતા સાથે આક્રોશ છવાયો. જે અન્વયે આજે સોમનાથ બાયપાસ પર બાલપરા ગામે સર્વે કરવા આવેલા રેલવેના કર્મચારીઓને ખેડૂતોએ રોડ પર જ અટકાવીને પરત મોકલ્યા. અહીં જે સેંકડો ખેડૂતોની જમીન આવે છે, એ ખેડૂતો તમામ ખેતી ઉપર જ નિર્ભર છે. બીજી કોઈ અન્ય ખેડૂતોને આવક નથી, પશુપાલન અને ખેતી અને બાગાયત. એટલે જો આ પ્રોજેક્ટ આવે તો આ ઉદ્યોગલક્ષી પ્રોજેક્ટ છે, ખેડૂતલક્ષી કોઈ પ્રોજેક્ટ છે નહીં. અને ખેડૂતોને હજારો એકર જમીન આમાં જાય છે. ઘણા ખેડૂતો તો પોતાનું ખાતું રાખવું એનું નાબૂદ થાય છે ખેડૂતોનું. અને આજીવિકા છે ખેડૂતોની જીવાદોરી સમાન આ અમારી કિંમતી જમીન ખેડૂતો કોઈ પણ ભોગે આપવા માગતા નથી અને સર્વે કરવા દેવા પણ માગતા નથી. અમે મરી જઈશું, બાકી અમારી જમીનનું સર્વે કરવા દેવાના નથી. કે આ રેલવેવાળા છે એ માપણી કરવા આવ્યા એવી ખબર પડી, એટલે અમે આજુબાજુ ખેડૂત ભેગા થઈ ગયા અને ભેગા થઈ અને એ લોકોને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ રથ પ્રોજેક્ટ રદ થઈ ગયો, આને 2 વર્ષ પહેલાંથી આ પૂરું થયું છે અને અત્યારે તમે કા આવ્યા? તો કે તો અમને મોકલા ઉપરથી આદેશ છે. શેનો આદેશ છે? ખેડૂતને હેરાન હું કામ કરો? ખેડૂતની મિલકત હું કામ છૂટવી લો? જો તો ગમે તે થાય ખેડૂત જમીન દેવાના નથી. વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે આજીવિકા માટે માત્ર જમીન છે અને જમીન પણ ટૂંકી છે. જો તે રેલવે પ્રોજેક્ટમાં કપાઈ જાય તો ખેડૂતોની રોજી રોટી છીનવાઈ જશે. તદુપરાંત ખેડૂતોનો આક્ષેપ છે કે રેલવે લાઇન અહીંની ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા આકાર પામી રહી છે. રેલવે લોકો માટે નહીં પરંતુ માલવાહક માટે આ પ્રક્રિયા થઈ રહી છે. રેલ પ્રોજેક્ટનું જાહેરનામું હતું તે પૂરું થયું તે લાંબો સમય વીત્યો છે. જાહેરનામું પૂર્ણ થયા બાદ ટીમ સર્વે કરવા આવી છે. અમે જાન આપીશું પરંતુ જમીન નહીં. यहाँ पर सभी खेडूतों की जो है दिक्कत है, प्रॉब्लम है, उनके छोटे छोटे खेत है तो अलाउ नहीं कर रहे हैं. हम वापस जा रहे हैं हेजिटेशन के कारण. हाँ, 1 महीने हो गए एक्सपायर्ड होके. पिछले साल निकाले थे जाहिरनामा पेपर में. नहीं, हमारे साहब लोग जो हम भी नौकरी करते हैं आप जैसे, तो साहब लोग जाओ बोलते फिर जाने देखने आए क्या करने आए. सर्वे में जो लैंड रिकॉर्ड के ऑफिसर आते हैं, आज संडे के कारण वो नहीं आ पाए. बात हुई थी उनसे, कल आने की वादा किए थे उन्होंने. नहीं, हम यही चाहते कि जब देख के जगह कहाँ है क्या, उनको सर्वे वाले को दिखा देवे, कल से जो है काम करे ऐसा. આ બાજુ રેલવે પ્રોજેક્ટને લઈને સર્વે કરવા આવેલા રેલવેના અધિકારીઓએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે જાહેરનામું પૂરું થયું છે, પરંતુ અમારા અધિકારીની સૂચનાથી આવ્યા છીએ ત્યારે મામલાની ગંભીરતાને જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રેલવે પ્રોજેક્ટને લઈને મરણીયો જંગ ખેલાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.